ઘનશ્યામ ભરતભાઈ પરમાર મોરબી ફાયર બ્રિગેડ. કાલે માર્કેટ માં ગયો તો ધૂમ મચાય, માર્કેટ માં તો બહુ ધૂમ મચાય. માસી એન્ટ્રી દીધો, માસી એન્ટ્રી, માસી એન્ટ્રી કેમ દઉં તમને બધાને. અત્યારે મારે તો બહાર નીકળવાનું મુશ્કેલી પડી ગઈ છે. મોડું બાંધી નીકળો છો તોય મને આતા લોકો ઓળખી જાય છે. હંસાબેન ભરતભાઈ પરમાર આ નામ તમે સાંભળ્યું જ હશે. સોશિયલ મીડિયામાં આજે આ વિડીયો અને આ બેન ખૂબ જ પ્રખ્યાત થયા છે. ત્યારે માત્ર હંસાબેને જે ઇન્સ્ટાગ્રામનું પેજ બનાવ્યું છે તેમાં માત્ર અઠવાડિયામાં અને માત્ર 10 પોસ્ટમાં તેમના ફોલોવર્સની સંખ્યા 87,000ની આસપાસ પહોંચી છે. ત્યારે આપણે આ વિડીયો થકી જાણીશું કે હંસાબેન છે કોણ અને કેમ તેઓ આટલા ફેમસ થઈ રહ્યા છે. નમસ્કાર, આપની સાથે હું છું કરણ. આજકાલ તમે જેવું ઇન્સ્ટાગ્રામ ખોલશો કે દર 10માંથી એક રીલ હંસાબેન ભરતભાઈ પરમારની હશે. આમ તો હંસાબેનનો આ વિડીયો જૂનો છે પણ આજકાલ તે ઇન્સ્ટાગ્રામ ઉપર ટ્રેન્ડ થઈ રહ્યો છે અને લોકો પણ તેમના અવાજ ઉપર રીલ બનાવી રહ્યા છે. ત્યારે તમને જણાવી દઈએ કે આ વિડીયો છે ગુજરાતની વિધાનસભા ચૂંટણી પહેલાંનો. જ્યારે દરેક પાર્ટી ચૂંટણી જીતવા માટે રેલીઓ કરતી હતી ત્યારે આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ ગુજરાતના પ્રવાસે હતા અને પોતે અલગ અલગ રોડ શો કરી રહ્યા હતા. જ્યારે તેમનો રોડ શો રાજકોટમાં હતો ત્યારે મોટી સંખ્યામાં લોકો અને ખાસ કરીને મહિલાઓ આ રોડ શોમાં હાજર હતી. ત્યારે પત્રકારે જે ટ્રકમાં હંસાબેન હતા તે ટ્રકમાં જઈને અરવિંદ કેજરીવાલ કોણ છે અને શું કામ તેઓ ગુજરાતમાં આવ્યા છે તેવો પ્રશ્ન પૂછ્યો હતો. જેના જવાબમાં હંસાબેન જે બોલ્યા તે પછી તેઓ રાજ્યમાં અરવિંદ કેજરીવાલ કરતાં પણ વધારે ફેમસ થઈ ગયા છે. એકવાર ફરીથી તમે પણ વિડીયો જોઈ લો, તમે તમારું હસવું રોકી નહીં શકો. હંસાબેન ભરતભાઈ પરમાર મોરબી ફાયર બ્રિગેડ. અત્યારે મારે તો બહાર નીકળવાનું મુશ્કેલી પડી ગઈ છે. મોડું બાંધી નીકળો છું તોય મને આતા લોકો ઓળખી જાય છે. આ વિડીયોમાં હંસાબેનને ખબર નથી કે અરવિંદ કેજરીવાલ કોણ છે. તે કોઈના કહેવા પર આ રોડ શોમાં આવ્યા હતા. પણ હંસાબેનને અરવિંદ કેજરીવાલ કોણ છે એ ખબર હોય કે ના હોય, પણ હવે આખા ગુજરાતમાં હંસાબેન કોણ છે એ બધાને ખબર પડી ગઈ છે. પોતે આટલા ફેમસ થઈ જતા હંસાબેન પોતે જ એક ઇન્સ્ટાગ્રામનું પેજ બનાવી નાખ્યું છે જેમાં માત્ર એક અઠવાડિયામાં અને 10 પોસ્ટમાં જ તેમના 87,000 ફોલોવર્સ થઈ ગયા છે અને લોકો તેમને પસંદ પણ કરી રહ્યા છે. બની શકે કે આવતા અઠવાડિયે તેમના 1,00,000 કરતાં પણ વધારે ફોલોવર્સ થઈ જાય. આધુનિક ટેકનોલોજી અને ખાસ કરીને સોશિયલ મીડિયાના યુગમાં લોકોનો કયો વિડીયો ક્યારે વાયરલ થઈ જાય તે ખબર નથી અને કયો વ્યક્તિ ક્યાંથી ને ક્યાં પહોંચી જાય એ પણ નથી ખબર. ના માત્ર હંસાબેન પણ આવા હજુ એક બેન છે જે આજકાલ ઘણા ફેમસ થઈ રહ્યા છે. વિડીયોમાં પત્રકાર ગુજરાતમાં દારૂબંધી પર પ્રશ્ન પૂછ્યો હતો પણ નંદાબેને શું કહ્યું તે એકવાર તમે પણ સાંભળી લો. આપ ક્યા નામ હે? નંદાબેન. નંદાબેન તો આપ ભી સડક પે ઉતરી હે? આપકી ફેમિલી મે કોઈ પીતા હે શરાબ? હા, અમારા ફેમિલી માં અમારા લડકા પીતા હે. અચ્છા, લડકા પીતા હે. હા, તો શરાબ નહીં, વો દારૂ પીતા હે. તો તમને આ વિડીયો કેવો લાગ્યો અમને ચોક્કસથી જણાવશો. જો વિડીયો તમને પસંદ આવે તો વિડીયોને લાઈક અને શેર જરૂરથી કરજો અને આવા જ અન્ય વિડીયો માટે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.